નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન. નમસ્તે બહેનો, નમસ્તે ચૈતાલીબેન. ખૂબ મોડેથી જીવનનું સત્ય આ સમજાય છે, આખરે તો જે થવાનું હોય છે તે જ થાય છે. જો તરફથી રોજ એ થોડુંક ઝરતું જાય છે, જિંદગીનું એક પાનું સાંધ્યું ક્યાં સંધાય છે. રોજ વહેવાની પ્રથા સામે હવે બળવો કરી આંસુઓ પાછા જઈને આંખમાં જ સંતાય છે. એમનું દિલ એમને આપી દીધું પાછું અમે, આપણાથી આપણું હોય એ ક્યાં સચવાય છે. શાયરીનો એટલો ઉપકાર છે મારા પર, એ બાને વાત થોડી આપણી પણ થઈ જાય છે. આ સમયની સ્કૂલ આપણને જીવતા શીખવે, છતાંય જીવવાનું થાય છે ને ત્યાં તો જવાનું થાય છે. એટલે જ મન ભરીને જીવવાનું, બરાબર ને? હા બહેનો, મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવવાનું. ઈશ્વરે જેટલું પણ જીવન આપ્યું છે ને એ જીવન આપણે એકદમ સાર્થક રીતે જીવવાનું. જમીર જિંદા રખ, કબીર જિંદા રખ, સુલતાનવી બન જાઓ તો દિલ મેં ફકીર જિંદા રખ. હોસલે કે વો તરકશ મેં, કોશિશ કા વો તીર જિંદા રખ, હાર જા ચાહે જિંદગી મેં સબ કુછ, મગર ફિર ભી જીતને કી વો ઉમ્મીદ જિંદા રખ. અરે વાહ જિજ્ઞાબેન, આ તો જે સરસ મજાની શાયરી છે. ચૈતાલીબેન, આ ચાર લાઈનમાં આખા જીવનનું સાર્થક્ય બતાવ્યું છે. એકદમ સાચી વાત છે. તો બહેનો માટે આજે જિજ્ઞાબેન પાંચમો મંગળવાર છે, એટલે ચૈતાલીબેન આપણી બહેનો પણ રાજ જોઈ રહ્યા છે કે આજે પાંચમો મંગળવાર છે, એટલે આપણને નાટક સાંભળવા મળશે. તો રજૂ કરીએ છીએ નાટક તું કહે કે હું શું કરું. લેખન છે પ્રબોધ માકડ, રજૂઆત બિપિન ધોળકિયા, ભાગ લેનાર કલાકારો છે પુષ્પા અંતાણી, રમેશ જાની અને બિપિન ધોળકિયા. તો ચાલો સાંભળીએ આ નાટક તું કહે હું શું કરું. મીરા, મીરા, ઓહો, ક્યાં ચાલી ગઈ છોકરી? કેવી વિચિત્ર છોકરી છે. અરે કો રહી? ત્યાં ઉભી છે. કમાલ છે આ છોકરી. હું એને શોધું છું અને મેં પતા એવું પાય. એ છોકરી શું કરે છે? એવું કઈ ભાઈ છોકરી છોકરી શું કરે છે? નામ લઈને નથી બોલાવાતું. મારું નામ મીરા છે, સમજો? મીરા, મીરા. હા હા મેમ સાહેબ. મીરા મીરા મીરા, બસ કહેતી હો તો અહીં 10 વાર બોલું મીરા મીરા. બસ બસ બસ, જવાબ. અપર તું ક્યાં હતો? હું આજો હું આ માંડવગઢના ખંડેરોમાં ફરતો હતો. ખંડેરોમાં? હા મીરા, ખંડેરોમાં ભટકતો હતો, ફરતો હતો, ઢૂંઢતો હતો. કોને? તને. મને? સુલતાન બાજ બહાદુર અને રાણી રૂપમતી ને. તો પછી શું થયું? રાણી રૂપમતી મળી અને હું ખોવાતો ગયો. હા એ મિસ્ટર, હા બ્રેઇન ના સ્ક્રૂ તો ઠેકાણે છે ને, કે પછી આ માંડવગઢના પથ્થરોની માફક કસવા લાગ્યા છે. શું વાત છે શ્યામ? મને તો રાણી રૂપમાંથી ક્યાંય ન દેખાણી. તને એ નહીં દેખાય મીરા, માણસે પોતાના ચહેરાનું પ્રતિબિંબ બીજાની આંખમાં જોવું જોઈએ. ચાલ તને ખાતરી કરાવું, આમ જો, તું મારી આંખોમાં જો. એમાં તે નવું શું કહ્યું? તું હસ નહીં મીરા, તારી આંખોમાં મારું પ્રતિબિંબ દેખાય છે. એ બાજ બહાદુર લે જો, તારી આંખોમાં તો હું શ્યામ. હા મીરા, અને તારી આંખોમાં હું શ્યામ. શોધવા છતાં રાણી રૂપમતી ન મળી, પણ તું મળી ગઈ મીરા. પણ શ્યામ, સાંભળ. રાણી રૂપમતી અને બાજ બહાદુરે આ માંડવગઢના કિલ્લામાં પ્રેમ કર્યો હતો. રૂપમતી પ્રેમ ભાવે બાજબાજુને જોતી હતી અને કૃષ્ણ ભાવે ભજતી હતી. અહીં નાત જાત ધર્મના અને કોમના ભેદભાવ ભૂલાયા હતા. મીરા, બાજબાદુર અને રાણી રૂપમતી એક પેકમાં ખોવાઈ ગયા. માંડવગઢ એ બંનેનું પ્રેમ મંદિર હતું. માંડવગઢના કિલ્લાનો પથ્થર એ પથ્થર આપણા પ્રેમનો મુખ સાક્ષી બની રહેશે મીરા. પણ મીરા, દુનિયાના લોકોને આ ભેદ ન સમજાયો. ઈર્ષ્યા આગળ દેખાઈ અને નાત જાતના ધર્મના ભેદભાવથી આ પીડાતા દુશ્મનોએ માંડવગઢ પર ચઢાઈ કરી ને સુલતાન બાજ બાજુ રણમાં રોડાયો અને માંડવગઢનો કિલ્લો ભગ્ન મંદિરમાં ફેરવાયો. ખરું ને શ્યામ? હા મીરા, લોકો કહે છે કે રાણી રૂપમતીનો આત્મા માંડવગઢના પથ્થરે પથ્થર સાથે અથડાતો રૂપમતીનો દુહો સંભળાવે છે. જો મેં એસા જાનથી પ્રીત કિયે દુખ હોય
नगर डंडोरा पीटती प्रीत न कीजो कोई। श्याम मने बीक लागे छे। श्याम बीक लागे छे? सानी बीक? मांडवगढ़ आपनु प्रेम मंदिर बनी रहे से। कदाच ने आपनु प्रेम मांडवगढ़ ना खंडियरो नी माफक भग्न मंदिर मा फेरवाई जशे तो? नहीं नहीं मीरा, ना ना तू आवू ना कहे। मीरा आवू ना कहे। કેટલા વર્ષો નીકળી ગયા અને આજ 5 વર્ષ અચાનક આપણે ભેગા થયા અને તે પણ ટ્રેન ના ડબ્બામાં। માંડવગઢ ગયા હતા, બધું યાદ છે શ્યામ। પેલા બાજ બહાદુર ને રૂપમતી નો પ્રેમ કિસ્સો અને પેલા ખંડેરો ની કથા, અને મેં કહ્યું હતું યાદ છે આપનું પ્રેમ મંદિર ભગ્ન મંદિર માં ફેરવાઈ જશે તો? અરે મીરા ટ્રેન કેમ ઉભી ન રહી? મેં સ્ટેશન તો પસાર થઈ ગયું ને? હા પણ એ તો ફ્લેગ સ્ટેશન હતું। ફ્લેગ સ્ટેશન? ફ્લેગ સ્ટેશન? અરે અરે હું તો ભૂલી જ ગયો મીરા, હું તો ભૂલી જ ગયો કે આ તો ટ્રેન એક્સપ્રેસ છે। મને તો ફ્લેગ સ્ટેશન ની માફક જ ખબર હતી। અને ભૂતકાળ ને વાગોળવા બેસી ગયો કે વર્તમાન ની તો વાતો પણ નથી કરતો। વર્તમાન માં તો હું અને તું ટ્રેન માં બેઠા છે એમ। મીરા મીરા આમ ક્યાં સુધી જવાનું? આમ તો બેંગ્લોર જવું છે પપ્પા પાસે, પણ બોમ્બે માં પણ ફ્રેન્ડે બોલાવી છે, અને પછી તો જે પ્રોગ્રામ નક્કી થાય તે। તો તું એમ કર મીરા, તારે મારે ત્યાં ઉતરવું પડશે। ના પણ જો મીરા, નહીં નહીં તારી ના નહીં ચાલે। માધુ! અરે ઓ માધુ, જો માધુ આ સામાન ઉપડાવી અને મારી બાજુના રૂમમાં ગોઠવી દે હા કે। શ્યામ શ્યામ કેમ શું ચાલે છે? બસ વાતો ચાલે છે। માધુ ચા નાસ્તો લઈ આવજે ને, કઈ તકલીફ તો નથી પડી ને? મીરા તકલીફ તો ઘણી જ પડી, આ ટ્રેન માંથી ટેક્સી માં બેસીને ઠેઠ અહીં સુધી આવવું પડ્યું। શ્યામ માધુ હમણાં કઈ વાત કરતો હતો, તે તો ઈ બીમાર છે? બીમાર? ના ના, આ જો ને હું કેવો બેઠો છું, અને આ માધુ તને કેવો લાગ્યો? પણ માધુ તો ડોક્ટર ને બતાવવાની વાત કરતો હતો। અરે એ તો માધુ ને ટેવ છે એવી, એ કઈ ને કઈ વડીલ ભાવે બોલતો જ હોય, જવા દે એ તો એમ જ ચાલે। અને જો હા તને રેસ્ટ મળી ગયો તો ચાલે આપણે કોઈ ફિલ્મ જોવા જઈ। ના ભાઈ ના, ફિલ્મ ફિલ્મ નથી જોવી, કઈક વાતો કરશું। શ્યામ તે તું મને લખ્યું હતું કે તારા લગ્ન થઈ ગયા, પણ આ બંગલામાં હસતું રમતું વાતાવરણ જોવાને બદલે કઈક ખૂટતું હોય તેવું લાગે છે। મને તો હતું કે તારી પત્ની જોવા મળશે, બાળકોથી હળવું ભર્યું આગળ હશે। મીરા તે તો કમાલ વાત કરી હતી। એમ વાત ને ઉડાવ નહીં શ્યામ, સાચી વાત કહી। તો સાચી વાત તને પૂછું,
मने पड़े कल्पना थी कि मीरा मीरा श्याम नी हती ने छे मीरा मीरा तू कोई भी छे कल्पना करे ते पेला कही देवू सारू वर्षो थी जे भावे मीरा कृष्ण ने बजती हती बस बस ए ज रीति ने मारा श्याम नी એટલે કે તે મીરા તેના લગ્ન નથી કર્યા શ્યામ તું તારી વાત કર શ્યામ તારી પત્ની આ કાળજ ભરી ભયંકર ચીસ શ્યામનું તોડી જાઉં ટ્રેનમાં પણ શ્યામે મને પૂછ્યું હતું મીરા તે કોઈ ચીસ સાંભળી કંઈ સમજાતું નથી શ્યામબાબુ બહેન શ્યામબાબુ ક્યાં ગયા માધુ કોઈ સ્ત્રીની ભયંકર ચીસ સાંભળતા શ્યામબાબુ ત્યાં દોડી ગયા પણ માધુ આ બધું છે શું અરે બહેન જુઓ તો ખરા શ્યામબાબુના માથામાંથી લોહી વહે છે શ્યામ શ્યામ કઈ નથી મીરા મટી જશે એ તો શું મટી જશે માધુ જલ્દી રૂ બાળીને લાવ ગામાં ચોપડી દઉં જોયો આ ગા મીરા હૈયામાં વાગેલા ગા પાસે માથાનો આગા કઈ હિસાબમાં નથી મીરા તારે મારી પત્ની જોઈ છે ને જોઈ લે જોઈ લે પેલી બારી માંથી શ્યામ શ્યામ એ તો હા મીરા હા એ ગાંડી છે એ પાગલ છે તું ક્યારેક ક્યારેક આવી રીતે પ્રેમથી મને ભીંજવી નાખે છે શ્યામ શ્યામ તું રડે છે મીરા ગાંડી તેને હક નથી પ્રેમ કરવાનો મીરા જોઈ લે માં અમારી પત્ની છે શ્યામ શ્યામ વધુ બોલી મને નવકળા શ્યામ પણ આમ કેમ બન્યું કેમ બન્યું તે પણ ઠીક સવાલ પૂછો એને કંઈક જોઈતું હશે તે બેગ ઉગાડી તો તારો ફોટો નીકળી પડ્યો બસ ત્યારથી જ આવી રીતે ખોટું તો નહીં લાગે ને શ્યામ પણ આવી રીતે જિંદગી કેમ જાય હું તારી ગુનેગાર બની શ્યામ ના ના મીરા જીવનમાં કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત કરવું હોય તો આમ જ તારે એ ભૂલ સુધરે નહીં સુધરે પણ છેદેની ભૂલ સુધારવી એ પાપ છે મીરા પાપ અને પુણ્ય તું આ દુનિયાની વાતો છે શ્યામ એ માનવી ઊભી કરેલી જ વ્યાખ્યા છે શ્યામ હું પુરુષ છું જો જીવવું હોય તો પાપ અને પુણ્યની વાત બદલાવી શકું પરંતુ અને ગોપીઓથી વેટળાયેલા કૃષ્ણનું જીવન જાણવા જેવું ખરું શ્યામ હું ન સમજો મીરા તારું આ જીવન મારાથી નથી જોવાતું શ્યામ મારા હૈયાના આસને શ્યામની મૂર્તિ વર્ષોથી બેસાડી છે શ્યામ હું તને કૃષ્ણ ભાવે પછી આવી છું પથ્થરની મૂર્તિએ પણ મીરાનો સ્વીકાર કર્યો હતો મીરાને આદર્શ પુરુષ પણ કૃષ્ણ જ હતો શ્યામ મીરા કૃષ્ણ તો દેવ હતા જ્યારે હું તો માનવી છું એ તને કેમ કરી સમજાવું શ્યામ તું પથ્થરની મૂર્તિ કરતા પણ ગયો શ્યામ હા મીરા તું મને માફ કરી દે મીરા બહુ ઘણી વખત ઘણું વિચાર્યું પણ મારી પત્ની જગ્યાએ હું હોઉં તો એ મને તજી દે તું કહે મીરા હું શું કરું મીરા તું કહે હું શું કરું શ્યામ 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 મને માફ કર પણ મારાથી તારું આ જીવન જોયું નથી જાતું એટલે શ્યામ તું જ કહે શ્યામ તું કહે હું શું કરું શ્યામ તું મને કહે હું શું કરું
આપ સાંભળી રહ્યા હતા નાટક તું કહે હું શું કરું. લેખન હતું પ્રબોધ માકડનું. રજૂઆત બિપિન ધોળકિયા. ભાગ લેનાર કલાકારો હતા પુષ્પા અંતાણી, રમેશ જાની અને બિપિન ધોળકિયા. અને ચૈતાલીબેન, આપણા પત્ર મિત્રો રાહ જોઈ રહ્યા છે તેમના પત્રની અને પસંદગીના ગીતની. તો ચાલો જિજ્ઞાબેન, જો મારા હાથમાં આ પત્ર છે જામનગરથી બાબુભાઈ દરજી તથા શૈલેષભાઈ, રાધાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન અને હિનાબેન તથા ઋષિતાનો. તેઓ લખે છે કે કિસ્મતથી વધારે કોઈને કઈ મળતું નથી, ધાર્યું તો ધણીનું જ થાય છે. તો બહુ જ સરસ. અને તેમને ખાસ લખીને જણાવે છે કે સૈયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, ગીતો અને પત્રોના ઉત્તર તેમને ખૂબ જ ગમે છે. અને તેઓ લખે છે કે દાદાને તો વાલી દીકરી હોય જ છે, દીકરી પારકી થાપણ નથી હોતી. ચૈતાલીબેન એમણે સરસ વાત કરી છે કે દીકરી પારકી થાપણ નથી હોતી, પણ દીકરી તુલસીનો ક્યારો હોય છે. ચૈતાલીબેન, ઉડવા કરતા આપણે જયારે ઝૂકી જઈએ ને ત્યારે આપણે વિવેક થી વધુ નિકટ હોઈએ છીએ. વર્ડ્સ વર્થના સરસ મજાના સુવિચાર સાથે પત્ર લખનાર મિત્રો છે ગામ પડધરી જિલ્લો રાજકોટથી રૂપેશકુમાર, અર્જુનભાઈ ચુડાસમા, મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, નાનકડી લાડલી સિદ્ધિ અને સમસ્ત ચુડાસમા પરિવાર. તેઓ લખે છે કે અમે સહિયર કાર્યક્રમના નિયમિત શ્રોતા મિત્રો છીએ. તેઓ લખે છે કે તારીખ 12 એપ્રિલના પ્રસારિત થયેલો કાર્યક્રમ માનવતાના મસીહા મહાવીર, આ વિશેનો પારૂલબેન શેઠનો વાર્તાલાપ ખૂબ ઉપયોગી લાગ્યો, તેમજ આપ બંને બહેનોની રજૂઆત લાજવાબ રહી. સાથે તેમાં જે ગીતો પણ હતા તે પણ અમને ખૂબ ગમ્યા. જેતાલીબેન તેમણે પસંદગીનું ગીત લખીને મોકલ્યું છે, ફિલ્મ દેશ જોયા દાદા પરદેશ જોયા. તો મિત્રો સાંભળીએ આપની પસંદગીનું આ મસ્ત ગીત. હવે પછીનો પત્ર મળ્યો છે ખત્રી કોલોની અંજારથી અબ્દુલ કાદર ખત્રી, શિરીન બાનુ ખત્રી, અબ્દુલ અઝીઝ ખત્રી, અબ્દુલ મજીદ ખત્રી અને તેમના પુત્રવધુ નસીમબાનુ ખત્રીનો. તેઓ લખે છે કે સૈયર કાર્યક્રમમાં પ્રસ્તુત થતા વાર્તાલાપ, ગીતો અને પત્રોની પસંદગીના જે તમે બહેનો જવાબ આપો છો તે પણ તેમને ખૂબ જ ગમે છે. તો અબ્દુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમને પત્રો લખતા રહેજો. આ પત્ર મળ્યો છે નડિયાદ તાલુકાના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામથી. લખનાર મિત્ર છે રમેશભાઈ ભાટિયા. તેઓ આપણા નિયમિત શ્રોતા મિત્ર છે. તેઓ લખે છે કે વર્ષોથી આકાશવાણીનું ભુજ કેન્દ્ર હું સાંભળું છું, તેમાં દરેક પ્રોગ્રામની સાથે સહિયર મારો મનગમતો કાર્યક્રમ છે. આકાશવાણી જિંદગીની જડીબુટી છે, કેમ કે જ્યાં જીવન કી ડાલડાલ પર આકાશવાણી કા નવરંગ જૈસા બસેરા હૈ, વો સૈયર કા મોતી સબકા સહારા હૈ, જહાં અર્ચના કી ભક્તિ કે ગીત રોજ સવેરે પ્રભુ કે દર્શન દિખલાતી હૈ, જહાં સુગમ સંગીત કા જાદુ દિલ કે આઈને મેં હરદમ લહેરાતા હૈ, જહાં ગુલમોહર કી ખુશ્બુ શ્રોતાઓ કે દિલ મેં રંગ લાતી હૈ, ઓર જહાં હર રોજ સવેરે 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 કી કિરણ ખુશીઓ કા ખજાના લેકર આતી હૈ, જહાં ગુજરાતી ગીતો કી સરગમ સારે ગુજરાત મેં લહેરાતી હૈ, જહાં સૈયર કી બહેનો કી મધુરતા શ્રોતાઓ કો ડોલાતી હૈ, જહાં જય ભારતી કા ઝંડા હમારે સીને મેં લહેરાતી હૈ, જહાં નમસ્કાર આકાશવાણી કી મધુરતા દેશ પરદેશ મેં આકાશવાણી કી શાન બઢાતી હૈ, સલામ આકાશવાણી કો, સલામ સૈયર કો, જો મેરી જિંદગી હૈ. અરે વાહ જિજ્ઞાબેન, આ તો કેટલું સુંદર લખીને મોકલ્યું છે રમેશભાઈએ. રમેશભાઈ દર વખતે સરસ મજાનો વૈવિધ્ય સાહિરી સભર પત્ર લખે છે, એ જ રીતે એમણે આ વખતે પણ સરસ મજાનો પત્ર લખ્યો છે. રમેશભાઈને કહીએ કે આ જ રીતે તમે અમારો કાર્યક્રમ સાંભળતા રહો અને અમને પત્ર લખતા રહો. અને ખાસ તો જિજ્ઞાબેન એમનો પત્રમાં છે ને એ એટલું સુંદર રીતે લખે છે ને કે વાંચવાની પણ બહુ મજા આવે છે. તમે જોજો એ આકાશવાણીને કેટલું સરસ રીતે એમનું આખું નિરીક્ષણ છે કે એમના પત્રમાં આખો નીચોડ આવી જાય છે આકાશવાણીનો. એમનો સમીક્ષાત્મક પત્ર હોય છે. જી જી. અને હવે પછીનો પત્ર જિજ્ઞાબેન મળ્યો છે શાંતિલાલભાઈ ઉકમચંદ માથુકિયાનો, ગાયકવાડ રોડ રાજમહેલ સામે વિછિયા રાજકોટથી. તેઓ તેમાં લખે છે કે પરમશ્રી બેન, શ્રી જિજ્ઞાબેન અને ચૈતાલીબેન, તેઓ લખે છે કે આ કાર્યક્રમમાં આપ અમારા પત્રોના પ્રત્યુત્તર તમે ખૂબ જ નિખાલસ દિલથી વાંચીને સંભળાવો છો, જે અમારાથી આપની લાગણી કેમ ભૂલાય, તો તે પણ આ લાગણીની વાત છે. અને તેઓ હંમેશા બીજા મંગળવારની રાહ જોતા હોય કે ક્યારે આપની મીઠી મધ જેવી વાણીના શબ્દો ભરેલા પત્રના પ્રત્યુત્તર તમે વાંચીને સંભળાવશો. તો શાંતિલાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. શાંતિલાલભાઈ સાથે છે ઉષા બેન, પરેશભાઈ, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન અને વત્સલ માથુકિયા. તો તમારા સર્વેનો ખૂબ આભાર કે તમે આવો સરસ મજાનો પત્ર લખ્યો. ચેતલબેન મારા હાથમાં આ પત્ર છે મુકામ પોસ્ટ નિયોલ જિલ્લો સુરતથી. લખનાર મિત્ર છે અનિલભાઈ દેસાઈ. તેઓ આપણા નિયમિત પત્ર મિત્ર છે.
અને શ્રોતા મિત્રો પણ છે, તેઓ લખે છે કે આકાશવાણી ભુજ પરથી રજૂ થતો સૈયર કાર્યક્રમ અમારો મનભાવન કાર્યક્રમ છે. આ બંને બહેનોની પ્રસ્તુતિ ખૂબ પ્રશંસનીય છે. કાર્યક્રમના માધ્યમથી વાર્તાલાપ, મુલાકાત તથા મનોરંજન સભર કાર્યક્રમ છે. પત્ર સામેલ કરવા નમ્ર વિનંતી છે. આશા રાખી અનિલભાઈ, આજે આપ આપણો કાર્યક્રમ સાંભળતા હશો અને આપના પત્રનો જવાબ પણ સાંભળતા હશો. તો ચૈતાલીબેન, બધા મિત્રોની પસંદગી પર થઈ જાય સરસ મજાનું ગીત. ચોક્કસથી. ચૈતાલીબેન, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ એટલું આપજો કે કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂવે નહીં અને સાધુ સંત સમાય, અતિથિ પોઠો ન ઉપડે, આશ્રિત નવ દુભાય, જે આવે મમ આંગણે આશીષ દેતો જાય, સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત, શત્રુ ઈચ્છે મિત્રતા, પડોશી ઈચ્છે પ્રીત, વિચાર વાણી વર્તને સૌનો પામુ પ્રેમ, સગા સ્નેહી કે શત્રુનું ઈચ્છું કુશળ ક્ષેમ. તો ચેતાલીબેન, આપણે આપણા મિત્રોનો કુશળ ક્ષેમ ઈચ્છીએ. અને ઘડિયાળ ઈશારો કરે છે કે કાર્યક્રમનો સમય હવે સમાપ્તિ તરફ જઈ રહ્યો છે. તો બહેનોને બાય બાય કરી દઈએ. આવજો બહેનો, આવજો ચૈતાલીબેન. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન.